नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 गणित ની અંદર પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એમાં આપણે આગળ થોડા પોઈન્ટ જોયા, એના જ ઉપરથી આપણે દાખલાઓ ગણશું. તો જોઈએ સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? આપણે ખાલી એકમનો અંક એનો વર્ગ કરીએ તો શું મળશે એ ખાલી શોધવાનું છે. તો આખી સંખ્યાનો આપણે વર્ગ કરાય નહીં, ખાલી છેલ્લો અંક જોવાનો. એ અંક ઉપરથી આપણને ખ્યાલ આવે કે એનો એકમનો અંક શું હશે. કેવી રીતે ચેક કરવાનો? તો જોઈએ કે 81 નો એકમનો અંક 1 છે અને છેલ્લે એનો ગુણાકાર કરી નાખીએ કે એની જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો કે 1 × 1, તો એનો જે જવાબ મળે એ જ આનો વર્ગ કરતા આપણને અંક મળશે. એટલે કે 81 નો વર્ગ કરીએ તો એ સંખ્યાનો એકમનો અંક આપણને 1 છે, ડાયરેક્ટ આપણે કહી શકીએ. એ જ રીતે જોઈએ 272, તો 272 માં એકમનો અંક શું છે? 2. તો 2 × 2 એટલે 4 કરીએ તો આખી સંખ્યાનો વર્ગ કરશું તો પણ આપણે એકમનો અંક શું મળશે? 4 મળશે. તેથી આપણે કહી શકીએ કે 272 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે. એવી રીતના 799 લઈએ તો અહીંયા એકમનો અંક શું છે? 9. તો 9 × 9 એટલે શું મળશે? 81. તો એનો એકમનો અંક શું આવ્યો? 1. તો આખી સંખ્યાનો વર્ગ કરશું 799 નો વર્ગ તો પણ એકમનો અંક એટલે કે છેલ્લો અંક જે છે એ શું રહેશે? 1 આપણને મળશે. ત્યાર પછી જોઈએ આઈવી. તો આઈવી ની અંદર એકમનો અંક શું છે? 38 53 માં એકમનો અંક 3. તો આપણે કહી શકીએ કે 38 53 નો એકમનો અંક 3 છે, એટલે કે 3 × 3 કરીએ જવાબ શું મળશે? 9. તો આ જે સંખ્યાનો વર્ગ કરીએ એનો પણ એકમનો અંક શું થશે? 9 હશે. ત્યાર પછી વી જોઈએ 12 34 એકમનો અંક શું છે? 4. ખાલી એકમનો અંક જોવાનો છે, બીજું કાંઈ જોવાનું નથી. અને જે એકમનો અંક હોય એને એ જ સંખ્યા વડે ગુણવાનો, એનો જે એકમનો અંક મળે એ જ આખી સંખ્યાનો એકમનો અંક હોય. તો 4 × 4 તો જવાબ 16. તો 16 માં એકમનો અંક શું છે? તો કે 6. તો આખી સંખ્યાનો વર્ગ કરીએ એનો પણ એકમનો અંક શું હોય? 6 હોય, એટલે કે 6 છે. તો આપણને સીધી જ કોઈ પણ ગણતરી કર્યા વગર આપણને અહીંયા ખ્યાલ આવી જાય કે આનો એકમનો અંક શું હશે. પણ એ શું કરવાનું એ ખાલી યાદ રાખવાનું કે આનો એકમનો અંક જે આપેલો હોય આપણને કોઈ સંખ્યાનો, એ એકમના અંકને એ જ સંખ્યા સાથે ગુણી અને એનો જે એકમનો અંક મળે એ જ આખી સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક આપણને મળશે. તો અહીં આપણે દાખલા નંબર 1 જોયો, એમાં 4-5 દાખલાઓ બાકી છે, તમારે પ્રેક્ટિસ માટે હોમવર્કની અંદર કરવાના છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણસર જણાવો. એટલે આપણને આપી દીધું છે કે આ જે સંખ્યાઓ છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી, પણ કેમ નથી એ આપણે શોધવાનું છે. તો આપણે આગળ એક પોઈન્ટમાં જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 2, 1, 4, 5, 6 કે 9 નો હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય શકે, અને એની સિવાયના જે અંકો હોય એમાં પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં. તો અહીંયા જોઈએ આપણે એક દાખલો લખેલ આવશે કે અહીંયા આપણે એક રકમ આપે છે 1057, તો એનો એકમનો અંક શું છે? 7 છે. તો આપણે કહી શકીએ કે 1057 નો એકમનો અંક 7 છે, જે 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી, એટલે કે આમાંથી એક પણ આવતો નથી. તેથી આપણે કહી શકીએ કે 1057 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એટલે આ જે પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું, જેથી તમને સંખ્યા જોઈને જ ખ્યાલ આવી જાય કે આપેલી સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નથી. બીજો દાખલો જોઈએ એટલે ખ્યાલ આવશે વધારે. ઓકે, તો આઈ જોયા પછી ડબલ આઈ જોઈએ કે 23 453 453, એટલે છેલ્લો એકમનો અંક શું થશે? 3. તો 3 જે છે એ 0, 1, 4, 5, 6 કે 9 માનો નથી, તેથી આપેલ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણે એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે, આરયોઈ જો આ સંખ્યામાંથી કોઈ સંખ્યા હોય એકમનો અંક તો એ પૂર્ણવર્ગ સંખ્યા હોય શકે, એની સિવાયનો હોય તો એ પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. તો આપણને સીધી જ ખ્યાલ આવી જાય. ત્યાર પછી જોઈએ 3i 7928, એમાં એકમનો અંક શું છે? 8, જે આમાં નથી, 0, 1, 4, 5, 6 કે 9 માં નથી, તેથી આપેલ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછી જોઈએ આમાં એકમનો અંક આપણને 2 આપેલો છે, તો એ 0, 1, 4, 5, 6 કે 9 માં નથી, તેથી આપેલ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછી V, આમાં એક ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા 0 આપેલા છે, તો આપણને અહીંયા જોઈએ કે 0 તો આમાં છે તો આ પૂર્ણવર્ગ સંખ્યા કેમ હશે કે કેમ નથી. તો એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ સંખ્યા આપણને 0 વડે આપેલી હોય ત્યારે એની અંદર
જે જીરો આપેલા છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ. તો અહીંયા આપણને જે જીરો આપેલા છે એ એકી સંખ્યામાં છે. જો એક બે અને ત્રણ જીરો આપેલા છે, તેથી આપણે કહી શકીએ કે 64,000 શૂન્યની સંખ્યા કેવી છે? એકી. પણ પૂર્ણવર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે બેકી હોવી જોઈએ. તો 64,000 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણે આગળ પણ પોઈન્ટ જોયા હતા કે એક જીરો હોય અને એનો વર્ગ કરીએ તો આપણને એ વર્ગ કરતા છેલ્લે બે જીરો મળે, બે જીરો હોય તો ચાર જીરો મળે, ચાર જીરો હોય અને એનો વર્ગ કરીએ તો આપણને આઠ જીરો મળે. તો એને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહી શકીએ, જે 64,000 થતું નથી. આવા જ બે દાખલાઓ જે છે એ તમારે પ્રેક્ટિસ માટે મેં બાકી રાખ્યા છે, જે તમારે હોમવર્કની અંદર કરવાના છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? આગળ આપણે પોઈન્ટ જોઈ ગયા આના માટે કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ આપણે શું મળે? બેકી સંખ્યા મળે. તો આપણે સીધી સંખ્યા જ જોવાની, જો સંખ્યા એકી હોય તો એનો વર્ગ કરીએ તો પણ આપણને એકી સંખ્યા મળશે. તો પહેલું જોઈએ 431, તો 431 છે એકી સંખ્યા છે એટલે એનો વર્ગ કરશું તો પણ એ આપણને શું મળશે? એકી સંખ્યા જ મળશે. ત્યાર પછી જોઈએ 28, 26 તો એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. પાછળનો અંક જોઈએ એટલે આપણને ખબર પડી જાય, એક છે એટલે એકી સંખ્યા, છ બેકી સંખ્યામાં આવશે. તો અહીંયા આપણને આપેલી છે એ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. તો એનો વર્ગ કરશું તો પણ આપણને શું મળશે? બેકી સંખ્યા મળશે. ત્યાર પછી 7779, 9 છે છેલ્લો અંક, એ પણ એકી સંખ્યા, તેથી એનો વર્ગ કરીએ તો પણ આપણને શું મળશે? એકી સંખ્યા જ મળશે. ત્યાર પછી છેલ્લો અંક 4, જે બેકી સંખ્યા છે એટલે આખી સંખ્યાનો વર્ગ કરશું એ પણ આપણને શું મળશે? બેકી સંખ્યા જ મળશે. આમાં ખાલી સંખ્યા જ જોવાની છે, એકી છે કે બેકી એ આપણને ખ્યાલ આવશે તો આપણે એનો વર્ગ જે છે એ કરતા કઈ સંખ્યા મળશે એ પણ આપણને ખ્યાલ આવશે. તો એકી સંખ્યાનો વર્ગ એકી અને બેકી સંખ્યાનો વર્ગ બેકી હોય એ પોઈન્ટ ખાસ યાદ રાખજો, એટલે દાખલા નંબર 3 આપણે સરળતાથી સમજી શકીએ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. ઓકે, દાખલા નંબર 4, નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. અહીંયા આપણે પેટર્ન આપેલી છે એમાં અમુક સંખ્યાઓ ખૂટે છે એ આપણે જોવાની છે. તો એ કેવી રીતના આવશે? સાવ સિમ્પલ છે, 11 વર્ગ તો 121. પછી શું કર્યું છે? 101 વર્ગ. તો જો અહીંયા 11 ની વચ્ચે એક જીરો આવ્યો તો અહીંયા 1 અને 2 ની વચ્ચે પણ એક એક જીરો આવશે. 1 પછી 0, 2 પછી 0 અને 1. પછી આપણને આપ્યું છે 1001 વર્ગ. તો અહીંયા જો 2 ની વચ્ચે કેટલા જીરો આવ્યા? 2. તો અહીંયા પણ એવું જ કરવાનું, 1 પછી 2 જીરો, 2 પછી 2 જીરો અને પાછો હતી એ સંખ્યા. ત્યાર પછી આપણને આપ્યું છે 1401 અને એનો વર્ગ. તો અહીંયા 2 જીરો હતા તો આપણે અહીંયા 2 મૂક્યા, તો અહીંયા 4 જીરો હતા તો અહીંયા કેટલા મૂકશું? 4. અહીંયા પણ 4 જીરો. આજે આપણે ખાલી જગ્યા આપી છે એમ આપણને ખ્યાલ આવે. પછી 60 છે, 1601 વર્ગ. તો અહીંયા શું આવશે? તો આપણે અહીંયા જે પેટર્ન બને છે એવી રીતે આપણે આગળ જતા જઈએ તો જો અહીંયા સુધી આપણને આપેલું હતું એ જ પ્રમાણે જઈએ તો અહીંયા 4 જીરો છે. જો અહીંયા 2 જીરો હતા તો અહીંયા 2 ની વચ્ચે 2 2 જીરો હતા, અહીંયા 1 જીરો હતો તો આ બંનેની વચ્ચે 1 1 જીરો આવતા હતા. તો એવી જ રીતના આપણે અહીંયા જોઈએ તો અહીંયા 4 જીરો છે તો આ 2 ની વચ્ચે કેટલા જીરો આવશે? 4 4 જીરો આવશે. ત્યાર પછી અહીંયા 6 છે તો આપણે આખી સંખ્યા લખવાની છે. તો 1 પછી 6 જીરો પછી 2 પછી 6 જીરો અને પછી 1. આજે આપણે પેટર્ન આપી હતી એ પ્રમાણે આપણે અહીંયા પેટર્ન પૂર્ણ કરીએ. હવે આપણે 6.1 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની અંદર જે દાખલાઓ બાકી છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. આગળના જે દાખલાઓ છે એ હવે આપણે આગળના વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.